मित्रों हूँ भाईन गोपियाणी आपनों स्वागत करूँ छूँ आर डी कोठिया कॉमर्स कॉलेज तेमज आर एन वारोतरिया महिला कॉलेज। तो काले आपणे जे फुगावानी बाबतनी लईने चर्चा करी थी कि फुगावाना जुदा जुदा प्रकारों छे, तो ए प्रकारोमां सौ प्रथमनो जे आपणे मुख्य टॉपिक हतो एनी चर्चा करी थी। आजे जे प्रकार छे एनुं नाम छे फुगावानी अवस्थाने आधारे तेना प्रकारो। तो एमां कया कया प्रकारो आपणे जोवाना छे एनी चर्चा करीए, तो धीमो फुगावो, चालतो फुगावो, दौड़तो फुगावो अने घोड़ापोर फुगावो। तो सौ प्रथम आपणे वात करशुं जे फुगावानी अवस्थाने आधारे प्रकार छे तेमां सौ प्रथम छे धीमो फुगावो। सामान्य रीते ज्यारे वार्षिक 1% થી 3% दरे जो भावोमां वधारो थाय त्यारे तेने पेटे चालतो के धीमो फुगावो कहेवामां आवे छे। तो आ खास याद राखवानुं छे, धीमो फुगावो एटले वार्षिक 1 થી 3% दरे भावो वधे छे અને આ જે ભાવ વધે છે તેને પેટે ચાલતો કે ધીમો ફુગાવો કહેવામાં આવે છે અને ફુગાવાની આ એક શરૂઆતની અવસ્થા જોવા મળે છે। તે સિવાય જો વાત કરીએ તો ભારતમાં પ્રથમ યોજનાના અંતિમ વર્ષોની અંદર પણ આ પ્રકારનો ફુગાવો જોવા મળ્યો છે। હવે આ પણ પ્રશ્ન થાય ને કે ભારતમાં પ્રથમ યોજના, તો ઘણા બધા આ મુદ્દાથી આપણે વાકેફ છીએ કે ભારતની પંચવર્ષીય યોજનાની શરૂઆત ક્યાંથી થયેલી છે। તો પ્રથમ પંચવર્ષીય યોજનાનો સમય છે 1951 થી 1956। તો આ સમયની અંદર આ ધીમો ફુગાવો આપણા દેશમાં જોવા મળેલો હતો। બીજો પ્રકાર છે ચાલતો ફુગાવો। ચાલતા ફુગાવાની જો વાત કરીએ તો સામાન્ય વાર્ષિક 4% થી 6% દરે ભાવો છે એ વધવાનું શરૂ થઈ છે ત્યારે તેને ચાલતો કે ઝડપી ફુગાવો પણ કહેવામાં આવે છે। તે સિવાય જો વાત કરીએ તો ફુગાવાની આ બીજી અવસ્થા છે અને ભારતમાં જો જોવા જઈએ તો બીજી યોજનામાં આ પ્રકારનો ફુગાવો છે એ ભારતમાં પણ જોવા મળેલો છે। તો આ બીજો નામ થયું ચાલતો ફુગાવો। ત્રીજા પ્રકારની વાત કરીએ આપણે દોડતો ફુગાવો। તો આ જે ફુગાવો છે એ સામાન્ય રીતે જેની ટકાવારી છે ભાવ વધારાની એ વાર્ષિક 7% થી 15% દરે છે એ ભાવો વધવાનું શરૂ રહેતું હોય છે ત્યારે જ આ પ્રકારનો ફુગાવો છે એ અસ્તિત્વમાં આવે છે। તે સિવાય જો વાત કરીએ તો ફુગાવાની આ છે એ ત્રીજી અવસ્થા છે। તે સિવાય જો એમાં જોઈએ તો ફુગાવાની આ અવસ્થા ઘણી ખતરનાક સાબિત થતી જોવા પણ મળે છે કારણ કે આનાથી અર્થકારણમાં ઘણું બધું નુકસાન થઈ શકે છે। અને અંતિમ કે ભારતમાં 1987-88 દુષ્કાળના વર્ષમાં આ પ્રકારના ફુગાવો છે એ સર્જાયો જોવા મળેલો હતો। તો ત્રીજો ફુગાવો છે દોડતો ફુગાવો એ એક એવી અવસ્થા છે કે અર્થકારણ માટે હવે આ પ્રકારની અવસ્થા ખરેખર હકારાત્મક થઈ શકે નહીં। ત્યારબાદ અંતિમ જે છે ઘોડાપૂર ફુગાવો। સામાન્ય રીતે જે ભાવ વધતા હોય છે એમાં વાર્ષિક 15% થી વધુ હોય છે, એનો મતલબ એમ કે હવે કોઈ એક ગાળો નથી, 15% થી વધુ જેટલો પણ ફુગાવો હોય એને આપણે ઘોડાપૂર ફુગાવા તરીકે ઓળખવામાં આવે છે। હવે ફુગાવાની આ એક જે વાત કરીએ તો અંતિમ અવસ્થા છે અને આ સ્થિતિમાં ફુગાવો છે એ ખૂબ જ વિકટ સ્થિતિમાં જોવા મળે છે। જે પરિસ્થિતિને લઈને આપણે વાત કરીએ તો પ્રથમ વિશ્વયુદ્ધ પછી જર્મનીમાં આવો ઘોડાપૂર ફુગાવો છે એ જોવા મળેલો હતો અને આના કારણે ઘણી બધી જે છે એ આપત્તિઓ, અર્થકારણની અંદર જે કહી શકીએ એવી આપત્તિઓ પણ આ ફુગાવાના સમયે જર્મનીની અંદર એટલે કે પ્રથમ વિશ્વયુદ્ધ પછી જે છે એ જોવા મળેલી હતી। અને છેલ્લું વાક્ય કહેશું કે ફુગાવાની આ અવસ્થા છે એ સૌથી વધુ નુકસાનકારક સાબિત થઈ છે। તો આ અવસ્થાને લઈ અને આપણે જુદા જુદા પ્રકારોની ચર્ચા કરી। હવે ત્યાર પછીનો ત્રીજો પ્રકાર છે ફુગાવાના સમયને આધારે પ્રકારો, એમાં છે યુદ્ધકાલીન, શાંતિકાલીન, અલ્પકાલીન, દીર્ઘકાલીન। તો બધા જ ફુગાવાને આપણે જઈએ તો સૌપ્રથમ આવે છે શાંતિકાલીન ફુગાવો। શાંતિકાલીન ફુગાવામાં બીજું કંઈ જ નવું નથી, માત્ર રાજકીય શાંતિના ગાળામાં જે ભાવોમાં સારો એવો વધારો થાય છે તેને શાંતિકાલીન ફુગાવો કહેવાય છે। એનો મતલબ એમ કે કોઈ પણ જાતની પરિસ્થિતિ દેશમાં જોવા મળતી નથી અને આ સમયે જે ફુગાવો હોય છે એને શાંતિકાલીન ફુગાવો કહેવાય છે। ભારતમાં જો આ ફુગાવાની વાત કરીએ તો બીજી જે યોજના હતી એ સમયમાં આ પ્રકારનો ફુગાવો જોવા મળેલો હતો। પ્રથમની આપણે અગાઉ ચર્ચા કરી, બીજી પંચવર્ષીય યોજનાનો સમય શું હતો 1956 થી 1961। તો આ સમયે જે છે એ આપણને શાંતિકાલીન ફુગાવો જોવા મળેલો હતો।
त्यारबाद छे युद्धकालीन फुगावो। युद्ध ने लीधे ज्यारे फुगावो सर्जाय छे, कारण के आपणे जोयुं छे के भारतना पाकिस्तान साथे चीन साथे ज्यारे ज्यारे पण युद्ध थया छे अने आ समय जे कंई भाव वधे छे तो तेने केवो कहेवाय छे युद्धकालीन फुगावो। અને યુદ્ધ અને ફુગાવો હંમેશા સાથે જ ચાલતા હોય છે, કારણ કે આ સમય એવો હોય છે કે એક બાજુ આપણે શસ્ત્ર સરંજામની જરૂર પડે છે તો બીજી બાજુ દેશમાં પણ સંસાધનોની પણ જરૂરિયાત હોય છે, અને આના કારણે શું થાય છે તો કે વધારે ને વધારે ભાવ વધે છે, એટલા માટે જ એને શું થાય છે કહેવાય છે તો કે યુદ્ધકાલીન ફુગાવો તરીકે ઓળખવામાં આવે છે। ત્યાર પછી છે યુદ્ધોત્તર ફુગાવો। યુદ્ધોત્તર ફુગાવો એટલે શું તો કે યુદ્ધ પૂરું થઈ ગયા પછી પણ જો અર્થકારણની અંદર ભાવો વધતા જ હોય તો તેને કેવો કહેવાય છે યુદ્ધોત્તર ફુગાવો। અલ્પકાલીન ફુગાવો, અલ્પકાલીન ફુગાવો ટૂંકા ગાળા પૂરતો જ કિંમતમાં જે વધારો થાય છે તેનો નિર્દેશ કરે છે। સરકાર જ્યારે પોતાના પ્રયત્નો દ્વારા ફુગાવાને અંકુશિત કરે છે તેને અલ્પકાલીન ફુગાવો કહેવામાં આવે છે। આ ફુગાવાનું આયુષ્ય ખૂબ જ ટૂંકું હોય છે। આનો સમયગાળો સામાન્ય રીતે એક વર્ષથી બે વર્ષનો જ હોય છે, એટલા માટે જ અલ્પકાલીન એટલે કેવું ટૂંકું, અને એટલા માટે જ આ જે છે એ ફુગાવો કેવો છે અલ્પકાલીન ફુગાવો જોવા મળે છે। ત્યારબાદ છે દીર્ઘકાલીન ફુગાવો। તો દીર્ઘકાલીન જે ફુગાવો છે એ લાંબા ગાળા સુધી જ છે, એ કિંમતમાં જે છે એ વધારો ચાલુ જોવા મળે છે। સરકાર છે તે તેના પ્રયત્નો દ્વારા ફુગાવાને કાબૂમાં લેવામાં બહુ જ સફળતા પણ મળતી નથી, ત્યારે સામાન્ય રીતે દીર્ઘકાલીન ફુગાવો છે એ સર્જાતો જોવા મળે છે। ફુગાવો છે એ અર્થકારણ માટે લાંબા ગાળા માટે એક આપત્તિરૂપ પણ બને છે, અને સામાન્ય રીતે આનો સમયગાળો 5 વર્ષથી વધુ જોવા મળે છે। એનો મતલબ એમ કે દીર્ઘ એટલે તો લાંબુ જ થાય, પણ લાંબુ કેટલું આયુષ્ય હશે આ ફુગાવાનું તો અહીં આપ્યું છે કે આનો સમયગાળો 5 વર્ષથી વધારે હશે। તો મિત્રો, આજે આપણે ફુગાવાના 2 જુદા જુદા પ્રકાર છે એની વાત કરી, હવે પછી એક નવા ટોપિક સાથે ફરી મળશું, ત્યાં સુધી જય હિન્દ।